આપણે એને રિક્ષાવાળો જ માનતા હોઈએ છે આપણે એનું ડ્રાઈવિંગ લાઇસન્સ નથી પૂછતા એને એવું નથી પૂછતું તારી કેટલા વર્ષથી તું રિક્ષા ચલાવે છે તારી કરિયર કેટલા વર્ષની અને છતાંય એ રિક્ષામાં બેસીને વિશ્વાસ મૂકી દઈએ છીએ કે આપણે જ્યાં જવું છે ત્યાં પહોંચાડશે પણ જે આખી પૃથ્વીને ચલાવે છે એની ઉપર આપણને હંમેશા શંકા અને સંદેહ જ રહી છે કે એ કેવી રીતે કરશે એ કેમ મારું પૂરું નથી કરતો હતો અરે એવું હોતું જ નથી આપણું ધારેલું કશું થતું જ નથી પદ્મભૂષણ વિભૂષિત પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદર સુરી મહારાજ સાહેબ અને મંચ ઉપર આસીન બિરાજમાન સૌ મહારાજ સાહેબને મારા વાલભર્યા પ્રણામ વંદન સ્પર્શ સંયમ મહોત્સવ એટલે ખરા અર્થમાં તો ગુરુદેવની વાણી આપણા કાનમાં જાય છે એ અવાજના સ્પર્શનો પણ મહોત્સવ છે આપણી ભાષામાં ત્રણ શબ્દો છે એક સ્પર્શ જે આપણે બધા વાણીથી અનુભવીએ છીએ એક સંસ્પર્શ જે ગુરુદેવની આંખોથી એમની કરુણા આપણા સુધી પહોંચે છે અને ત્રીજો તલસ્પર્શ જે આપણા ટેરવાઓ મોબાઈલ સાથે વાણી સાંભળતા સાંભળતા અડપલા કરે છે તે કેટલાક બેઠા બેઠા પ્રવાસ કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ મોબાઈલ છે આજે એક સર્જક તરીકે હું આવ્યો છું મારી વાત મૂકવા માટે આવ્યો છું ત્યારે મારે એટલું કહેવું છે કે એમને સાંભળું છું પછી એવું થાય છે કે પછી શૂન્ય હોવું જોઈએ એમને સાંભળીએ છીએ એ ક્ષણો જ સમાધિની ક્ષણો છે બહાર જઈએ છે પછી તો ઉપાધિની ક્ષણો હોય છે પણ અહીંયા રહીએ છીએ ત્યાં સુધી એમણે કેટલી બધી અદભુત વાત કરી અને છેલ્લે સમર્પણની વાત કરી આપણે કોઈને સોંપી નથી દેતા અને સોંપી દઈએ છીએ પછી ચિંતા કરીએ છીએ કે આને સોંપ્યું છે એ બરાબર તો કરશે ને મને ઘણા લોકો મળે કે પેલા ભાઈ આપણા વિશે શું વિચારતા હશે મેં કીધું હવે એ જો આપણે જ વિચારવાનું હોય તો એ શું વિચાર છે સોંપી દેતા નથી આવડતું આપણને ગુરુદેવે વાણી દ્વારા અદ્ભુત ઉદાહરણો દ્વારા આપણને બહુ રસાળ વાત કરી આપી બહુ મોટી વાત છે ત્યાગ આપણે નથી કરી શકતા એમને સાંભળ્યા પછીનો શબ્દ છે ને અવાક થઈ જાય છે વૈખરી છે ને એ પણ ખરી પડે છે આપણું પોતાનું જાણે રિચાર્જ કરી આપતા હોય ને એવી અનુભૂતિ થાય છે અને યાદ રાખજો કે રિચાર્જ એટલા માટે થવું પડે છે કારણ કે આપણે ખાલી થઈ ગયા હોઈએ છીએ આ ભરવા માટે અને આપ ભરવા માટેની પુષ્કળ જગ્યાઓ છે એમણે બહુ સાચું કીધું વેબ સિરિઝનું હું તો લખતો પણ નથી મને ઓફરો આવે છે મોટી મોટી તો મેં કીધું એ મારાથી લખાય એવું નથી દોસ્ત આપણે જે ગામ જવું નહીં એ ગામમાં આગળ વધવું નહીં મને ઘણા કે તમે હિન્દીમાં કેમ નથી બોલતા મેં કીધું ગુજરાતી માંડ આવડે છે હવે આ જે આવડે છે ને એનાથી આગળ ક્યાંય જવું જ નથી મને કે તમારી ઈચ્છા શું મેં કીધું કઈ જ નહીં ઈચ્છા જ નથી કંઈ હું સરસ જીવું મને કોઈ પૂછે કે તમારો બાયોડેટામાં અમે શું બોલીએ બે વાક્યો બોલવા હોય તો મેં કું માણસ તરીકે સારો અંકિત ત્રિવેદી આટલું બોલજો મને કહે એમ નહીં પણ તમે આટલી બધી ડિગ્રીઓ મેળવી છે આ કર્યું છે મેં કીધું એ બધું બરાબર છે પણ એ લોકોને કહેવાની કંઈ જરૂર નથી જે છે એ આટલું જ છે કે હું માણસ તરીકે બને ત્યાં સુધી સારો રહેવાનો પ્રયત્ન કરું છું કોઈ કલાકાર ચોવીસ કલાકનો કલાકાર હોતો નથી કોઈ સર્જક ચોવીસ કલાકનો સર્જક હોતો નથી હું થોડાક સમય માટે મને વીજળીના ઝબકારે જે શબ્દ મળે છે કવિતા મળે છે એટલા એટલી ક્ષણનો જ કવિ છું પછી તો હું પણ માણસ છું એટલે મારે એ પચ મા ચોવીસ કલાકમાંથી પચીસ કલાકના માણસ કેવી રીતે થવું એની પેરવીમાં હું આવું છું કોઈ એમ કહેતું હોય કે હું કવિ છું અને હું ચોવીસ કલાકનો કવિ છું તો એ ખાંડ ખાય છે એવું શક્ય જ નથી મને ઘણા પૂછે કે તમે કવિ મેધું શનિ રવિ મને કે કેમ મેં કીધું રોજ તો આવે નહીં ને ભાઈ આ તો ઉપાસના છે સરસ્વતીની જ્યારે થાય ત્યાં મને કે હું પણ કવિ છું કીધું બહુ સરસ શુભેચ્છાઓ તમને અને એક કવિ બીજા કવિને મળે ને પછી જેણે એવું કીધું હોય ને કે હું કવિ છું એને ઉતાવળ પણ હોય એની કવિતા સંભળાવવાની એટલે આપણને જે બેઠો માર વાગે ગુરુદેવ એની કવિતાઓ સાંભળવી જ પડે આપણે બેઠા મારના ઘણા પ્રકારો હોય છે એમાંનો આ પ્રકાર છે આપણને છોડે જ નહીં અને એમાંય જો નવો નવો કવિ થયો હોય એ તો મરી ગયા આપણે સમજી લો એની એની પાસે જે વિસ્મય એની પાસે જે ઉતાવળ એની પાસે ઉતાવળ શબ્દમાં જ વળ છે એવી એને ખબર પડતા સુધીમાં એની કવિતા વળી જાય એવું થઈ જાય મને એણે કે એક પંક્તિ તો સાહેબ સાંભળીને જાઓ મેં કીધું દોસ્ત હમણાં સ્ટેજ પરથી ઉતર્યો છું અને મેં કહ્યું પણ ખરું સ્ટેજ પર કે છેલ્લો શબ્દ તો મૌનને બોલવાનો હોય છે તો આ મૌનને રહેવા દઈએ અકબંધ તો તું શાંતિથી કાલ પરમ દિવસે મને કહેજે આપણે મળીશું ફોન કરીને સંભળાવજે હું સાંભળીશ તારા કાવ્યો મને કે ના પણ એક એક શેર તો સાંભળવો જ પડશે એટલે મેં કીધું ઈર્ષાદ પહેલી પંક્તિ અદ્ભુત બોલ્યા જન્મો જન્મની સખી આપણી પ્રીત મેં કીધું કંઈક છે તો ખરું બહુ સારું લાગે છે સ્કોપ છે સારું સાંભળી શકાય એવા જન્મો જન્મની સખી આપણી પ્રીત પછીની પંક્તિ જે હતી ને એમાં તો મને આમ જન્મો જન્મની સખી આપણી પ્રીત હું ઘરોળી ને તું મારી ભીંત ગુરુદેવ કાનમાં ધનુરનું ઇન્જેક્શન લેવું પડે એવી પરિસ્થિતિ હતી મારી તમે અમેરિકા જાઓ અને સોમવારથી શુક્રવાર તમારી પાસે કોઈ કામ ના હોય તો તમારે ફિલ્મો જોવી પડે હવે ફિલ્મો જોતી વખતે નીચે અનુવાદ આપે એ લોકો ઇંગ્લિશમાં હવે હિન્દી ફિલ્મોનો ઇંગ્લિશ અનુવાદ શું કામ આપે છે ખબર હજી સુધી પડીને અંગ્રેજો આપણી ફિલ્મો જોવાના નથી કારણ કે એમની ફિલ્મો આપણા કરતાં વધારે સદ્ધર છે અને આપણાવાળાનું અંગ્રેજી આ અંગ્રેજી વાંચીને સારું થશે એવો કોઈ ભ્રમ એ લોકોએ રાખવાની જરૂર નથી અને છતાંય નીચે પટ્ટી આવે બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં ને નીચે પટ્ટી આવે ટોક રાધા ટોક કોન્ટેક્ટ પોસિબલ ઓર નોટ સાલું આપણને એમ થાય કે કવિએ ફરીથી જન્મવું પડશે આ સુધારવા માટે આ કેવી રીતે આ ક્યાંથી આમાં સમર્પણ આવે ક્યાંથી આમાં સ્વભાવ સુધરે સ્વભાવ તો બહુ જુદી વાત છે સાધનાનો વિષય છે એમણે બહુ અદ્ભુત રીતે વાત કરી મારે પુનરૂક્તિ નથી કરવી પણ હું હંમેશા મહાબોધિ સુરીશ્વરજી અને રત્નસુંદર સાહેબને હું સાંભળું છું ત્યારે હું હંમેશા કહું છું મારી વાણીને માંજેલી કરીને આવું છું હું એમને જ્યારે જ્યારે મળું છું ત્યારે હું ખાલી થઈને જાઉં છું અને ખાલી થઈને પાછો ફરું છું કારણ કે આ જગતમાં આવ્યો માના ગર્ભમાં હતો ત્યારની શાંતિ જે મને અનુભવાય છે એ શાંતિ હું એમની પાસે બેસું છું ત્યારે મને અનુભવાય છે આજે ચારસોનું પુસ્તક લખવું અને એનો આ આટલો મોટો સમારોહ બહુ અગત્યની વાત છે સાહેબ તમે એટલા પુસ્તક વાંચ્યા નહીં હોય અને એ કોના માટે સાંસ્કૃતિક ધરોહરને ઊભી કરવા માટે એ કોના માટે મુદ્રિત શબ્દનું મૂલ્ય છે બધા જ બધા જ જમાનાઓ બદલાશે ટેકનોલોજી બદલાશે કદાચ તમે હવે વોટ્સઅપ કરો છો પણ એ વોટ્સઅપમાં એ શબ્દ તો મુદ્રિત જ થાય છે પણ એની પાસે સગવડ છે ડિલીટ કરવાની પુસ્તક પાસે સગવડ છે શાશ્વત કરવાની તમારે ક્યાં જવું છે એ તમારે જાતે નક્કી કરવું પડશે આજથી પાંચસો વર્ષ પછી પણ મારે વાંચવા વાંચવાશે રેફરન્સમાં લે હું નહીં હોઉં પણ મારી પછીની પેઢી અને હું તો જન્મવાનો છું મારે હજી ઘણા સારા કામ કરવા છે એટલે મારી આ વર્ષ આ જિંદગીમાં જ પાંચસો વર્ષ થાય તોય આપણને ઉતાવળ કરવી જ નથી મરવાની સેજ પણ મારે સાહેબ ઉતાવળ મરવાની મરવાની ઉતાવળ તમે જોજો ઘણાને એટલી ભીખ લાગે છે મૃત્યુથી એનું કારણ શું છે એક તો એકલા જવાનું છે બરાબર ત્યાં જો કોઈ મંડળ હોય ત્યાં જો કોઈ ક્લબ ચાલતી હોય તો પાછા ચાર પાંચ જણા ભેગા થાય કે કશો વાંધો નહીં દુઃખી થઈશું તો સાથે જ થઈશું ને તો જઈએ અને હમણાં બે અઢી વર્ષથી ખબર પડી કેમ બીક લાગે છે કે ત્યાં વિડીયો કોલ કરવાની સગવડ નથી મોબાઈલ લઈ જવાતો નથી બાકી જો ત્યાં મોબાઈલ લઈ જવા દોત ને ઉપરથી દેખાત કે જો અહીંયા હું બેઠો છું અહીં અપ્સરાઓ છે મજા આવે છે તો પાછા બધા જાય એમ છે હવે અપ્સરાની પેન્સિલમાં તને સરખા લખતા નથી આવડતું એ તને સ્વર્ગમાં મોકલશે તો ક્યાંથી શક્ય બને હું આ એટલા માટે કહું છું કારણ કે આ 400 માં પુસ્તક વિમોચન પુસ્તક શબ્દ પણ મને થોડો ટૂંકો લાગે છે ગ્રંથ કહેવો જોઈએ 400 માં ગ્રંથની વાત છે દરેક પુસ્તકમાં દરેક નવા વિષયમાં દરેક નવી વાતમાં ગુરુદેવે જે જે મેસેજ આપ્યો છે અને ઉપદેશ આપે ને ત્યારે સલાહ નથી લાગતી સંવાદ લાગે છે પૂછે છે આપણને એમણે બહુ અદભુત વાત કરી કે રિક્ષાવાળાને આપણા સ્વભાવની ખબર છે ખરેખર ના ખબર હોય આપણે એને રિક્ષાવાળો જ માનતા હોઈએ છીએ અને પુણ્યના તો હવે પ્રકારો બધા બદલાઈ ગયા છે જ આપણે એનું ડ્રાઇવિંગ લાઇસન્સ નથી પૂછતા એને એવું નથી પૂછતું તારી કેટલા વર્ષથી તું રિક્ષા ચલાવે છે તારી કરિયર કેટલા વર્ષની અને છતાંય એ રિક્ષામાં બેસીને વિશ્વાસ મૂકી દઈએ છીએ કે આપણે જ્યાં જવું છે ત્યાં પહોંચાડશે પણ જે આખી પૃથ્વીને ચલાવે છે એની ઉપર આપણને હંમેશા શંકા અને સંદેહ જ રહી છે કે એ કેવી રીતે કરશે એ કેમ મારું પૂરું નથી કરતો હોતું અરે એવું હોતું જ નથી આપણું ધારેલું કશું થતું જ નથી ઈશ્વરનું સુધારેલું જ થતું હોય છે આપણે બહુ આમાં જુદી રીતે જોવા જેવું છે અને આ ચારસોમાં પુસ્તક સ્પર્શ એમણે બહુ સરસ નામ આપ્યું છે ચારસો પુસ્તક પછીની યાત્રાનો આ મુકામ છે સ્પર્શ હવે આંખો અને અક્ષર એકાકાર થઈ ગયા છે હવે એકબીજામાં ઓગળી ગયા છે હવે વાચક અને ભાવક હવે ભાવક અને લેખક એકબીજામાં ઓગળી જાય છે આ મોટી સાધના છે આ મોટી કૃપા છે ચારસો પુસ્તક લખવા અને એ પહોંચાડવા અને પહોંચાડવાની આટલી સુંદર વ્યવસ્થા કરવી જ્યારે નવું પુસ્તક આવે હું વાંચું મને મળી જાય તરત હું એના એના એનાથી આનંદ મેળવું ઘણીવાર હું અકારની કવિતા લખતો હોઉં ત્યારે એમાંથી સાહેબના ફકરા હું લઉં મને પૂછે ખરા કે આપણે કવિતા લેવાની છે હકારની તો આ પેરેગ્રાફ શું લો છો મેં તો આ પેરેગ્રાફ એક કવિતા જ છે એને મૂકો ને મારે એનો આસ્વાદ કરાવવો છે હું કરતો હોઉં છું મને ગમે છે કાકા સાહેબ કાલેલકરના હિમાલયનો પ્રવાસ વર્ણન તમે વાંચો સાહેબ હું વાંચી નથી શકતો કારણ કે મને શરદીનો કોઠો છે થોડી ઝલક વાંચી છે કારણ કે મને શરદી પહેલેથી છે કલ્પેશભાઈ મને મારી સામે કોઈ આખો બરફના ટુકડાનો ગ્લાસ પીતો હોય ને તો ટોન્સિલ થવાનો ભય મને રહે છે એટલે હું વાંચતો નથી પણ મને જે મને ઘણા પૂછે છે કે તમારામાં આ સેન્સ ઓફ હ્યુમર ક્યાંથી આવી વોટ મેને કહ્યું હતું કે એવરી પોએટ હેઝ એ વિટ એની પાસે એક સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ હવે એ ક્યાંથી આવીએ તો હવે ઈશ્વરને ખબર એણે મારા રૂવાડામાં શું મૂક્યું પણ હું કહું છું કે મને ઘણા પૂછે તમને આવું સૂજે છે ક્યાંથી મેં કીધું આમાં અમે સૂજી જઈએ છીએ તમે આમાં પડતા નહીં અને આપણા વિશે ખોટા અભિપ્રાયો આપણે બાંધી રાખેલા છે આઈ એમ સમથિંગ આઈ એમ આમ આ આટલા કલાક આપણે અહીંયા બેઠા છીએ સાહેબ હું માનું છું એસી ટકા લોકોએ એમનો મોબાઈલ નથી જોયો કોઈ એ જોયો નથી આ કેટલી મોટી ઉપલબ્ધિ છે અને આમ સાચું કહું બહુ ખરેખર સાચું કહું સાયલન્ટ કરીને બેસીએ છીએ અને બહાર નીકળીએ છીએ એક મિસ કોલ હોતો નથી આપણામાં એવું કશું જ નથી કે કોઈ આપણને યાદ કરે આપણે એવા બ્રહ્મા છે કે આ જમાનો હમણાં બે ચાર કલાક અટકી જશે નહીં ચાલે અહીંયા આવી રીતે આપણામાં કશું છે જ નહીં અને આ નથી એ ખબર પડવી ને એના માટેની આ બધી મથામણો છે એના માટેનું આ હોવું છે રાબિયા સદીઓ પહેલા મીરાબાઈ થી પહેલાનો સમય છે રાબિયાનો પર્શિયન કવયત્રી છે પર્શિયન લેંગ્વેજ આ દુનિયાની સૌથી સાંગીતિક લેંગ્વેજ પૈકીની એક છે મને ઘણા કહે કે કવિતા કેમ નહીં લખાય મેં કીધું કવિતામાં લય હોય પછી કે એકલા લયથી ચાલી જાય મેં કીધું ના ચાલી જાય હું મારા ચંપલ પહેરું છું તું તારા ચંપલ પહેરે છે આ એના ચંપલ પહેરે છે સૌ સૌના ચંપલ પહેરે છે આમાં પણ લય છે કવિતા નથી મેં કીધું એકલા લયથી કામ ના ચાલે મેં કીધું આમાં તો સ્કોપ પણ છે આગળ જવાનો મેં મારા પહેરી લીધા એના પહેરી લીધા તે તારા પહેરી લીધા સૌ એ સૌના પહેરી લીધા પણ કવિતા ક્યાં હોય કાલી 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 અંધિયારી સી રાત એક દિન કી બાત જબ સઘન ગગન મેં ઘન નન નન ઘન ગરજ ઉઠી સા વન કી ઘટા ઘું ઘટ મે ચપલ ચપલ બિજલી કી છટા એક નાર કર કે શિંગાર ચલી પાર જહા થે ઉનકે કિશન મુરાર છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ ત્યાં કવિતા છે એને શોધવી પડે નહીં એ આવી જાય પર્શિયન લેંગ્વેજ સૌથી સાંગીતિક ભાષા છે રાબિયા સંત કવયત્રી છે એક હાથમાં મશાલ લે છે અને એક હાથમાં ઘડો રાખે છે બધા પૂછે છે એને કે આ શું તમે લઈને નીકળ્યા છો શેની મશાલ છે શેનો ઘડો છે શું કામ પૂછે છે બધા કે તું સ્ત્રી છે તું સંત છે તું કવયત્રી છે તમારે આવું શું કામ કરવું જોઈએ અને રાબિયા કહે છે કે આ જગતમાં જો ક્યાંય સ્વર્ગ હોય તો મારે એને સળગાવી દેવું છે અને આ જગતમાં જો ક્યાંય નર્ક હોય તો મારે એને આ ઘડાથી ડૂબાડી દેવું છે આ જગતમાં સ્વર્ગ અને નર્ક જેવું કશું જ છે જ નહીં જે છે એ આજે અત્યારે ઊભેલી અવસ્થા છે આપણો નરસિંહ મહેતા એને આજની ઘડી તે રળિયા મળી એમ કે છે એમણે આનંદની વાત કરી પરાકાષ્ઠા છે આનંદ અને બહુ અદ્ભુત વાત કરી કે તમને તમારી ટોચની તો ખબર હોવી જ જોઈએ તળેટીની ખબર તો હોવી જ જોઈએ કે તમે જ્યારે નીચે પડો ત્યારે તમે ક્યાં પડવાના છો એની ખબર તો હોવી તમારા પગ આ તમે જુઓ પતંગ દુકાનોમાં હોય છે ત્યારે કેટલા સરસ લાગતા હોય છે એટલા સરસ ગોઠવેલા કેવા સરસ લાગે છે અને જ્યાં એને કિન્યા મળે અને પછી ઉપર જાય એને પાછો પવન મળે સારો માંજો મળે આપણે જેવો પતંગ ઉપર જાય એટલે આપણને એમ જ થાય કે હવે આ કપાય આ માનવ મનનો સ્વભાવ છે બાકી એટલું મોટું આકાશ છે કે કોઈનો પતંગ કપાય એમ નથી પણ દરેકને પતંગ ચગાવવામાં રસ જ નથી બીજાનો પતંગ કાપવામાં જ રસ છે કેટલાક તો પાછા જુદા છે એમને પકડવામાં જ રસ પડતો હોય છે પણ આ જગતમાં આજની ક્ષણ અત્યારે આનંદ અને આનંદની એક્સપાયરી ડેટ હોતી નથી આનંદની આવતીકાલ નથી હોતી આજે જે આનંદ મળે હોય આજે જ મળે એ આવતીકાલે તમે એવું ઈચ્છો કે આજ આનંદ આવતીકાલે મળે તો એ આવતીકાલનો થઈને મળશે અત્યારનો આનંદ તો આ ક્ષણમાં જ જીવવાનો છે જે છે એમાં જ છે ભવિષ્ય તમારે ઘડવું હોય એના માટે બેસી ન રહેવાય કે મારા ગ્રહો સુધરે પછી ગ્રહો બરાબર બદલાય પછી હું ભવિષ્યમાં કંઈક કામ કરીશ એ તો અત્યારથી કરવું પડે તમારા કામ સાથે તમારા કર્મો સાથે ભવિષ્યને આગળ વધારવાનું છે બે અઢી વર્ષના સમયગાળા દરમિયાન મને એટલા બધા અનુભવો થયા આપણને બધા આપણે બધા જ જાણીએ છીએ હું તમારી સાથે છું માણસ છું પહેલો એટલે જ મેં કીધું કે ગુરુદેવને સાંભળું છું વાંચું છું ત્યારે મારા ચિત્તની પ્રસન્નતા અનુભવું છું મને એમ થાય છે કે કોક મારું છે આ જગતમાં જેને પૂછ્યા વગર પણ જે જેને પ્રશ્નો પૂછ્યા વગર પણ જે જવાબ આપી શકે છે એવું છે મને ગમે છે આ મૌનની ભાષા દરેક જગ્યાએ શબ્દ કામ નથી આવતો શબ્દ તો એક સાધન છે એક ખીંટી છે તમારી વાત મૂકવાની નહીં તમારી લાગણી વ્યક્ત કરવાની અને કેટલાક એ શબ્દને વેડફે છે આપણો શબ્દ વ્યવહારુ જગતનો શબ્દ છે એટલે એ પંચાત બની જાય છે એટલે એ સમાચાર બને છે એટલે એ છાપું થઈ જાય છે એટલે ઘડીકમાં પસ્તી થઈ જાય છે કવિનો શબ્દ એ વ્યવહાર જગતનો શબ્દ હોવા છતાં એના છંદમાં લયમાં ઘૂંટાઈને આવેલો શબ્દ છે લેખકનો શબ્દ એ એણે વિચારેલી પેરેફરીમાંથી ઉદભવેલો પ્રગટેલો શબ્દ છે એટલે એ કવિતા બને છે એ ગ્રંથ બને છે એ શાશ્વતીને ભરે છે આપણી પાસે છે આ બધું બે અઢી વર્ષમાં આપણે સમજી ન ગયા કે આપણું સેનેટાઈઝર આપણે વાપરીએ ત્યારે કેવું વાપરીએ અને બીજાનું વાપરીએ ત્યારે કેટલી ઉદારતા આપણામાં પ્રગટે નીચોવી કેટલાક તો નાતા હશે એવું લાગે આપણને સંકુચિત હૃદય એ પણ એક પ્રકારનો હૃદયરોગ છે આ જગતમાં કેટલું બધું જીવવા જેવું છે ઉમાશંકર જોશી આટલા મોટા કવિ એમણે એમ લખ્યું કે મને મળી જિંદગીમાં નિષ્ફળતા કોઈ એમ કે અને એ પણ કવિતામાં એમણે કીધું કે મને નિષ્ફળતા મળી પછી શું કીધું એ અગત્યનું છે તેથી સફળ થયો હું કંઈક જિંદગીમાં એટલે હું જિંદગીમાં થોડોક સફળ લાગુ છું કંઈક પૂરેપૂરી સફળતાની તો કોઈ ગેરંટી જ નથી અને હોવી પણ ન જોઈએ જે અધૂરપમાં મધુરપ છે એ બીજે ક્યાં છે અધૂરપ છે એટલે તો આપણે સમર્પણ સાથે અહીંયા બેઠા છીએ એ ન હોત તો પછી ક્યાં હોત ક્યાંય જવું જ નથી બીજે જો આવો રૂડો સમિયાણો મળતો હોય તો અને મને આ બે અઢી વર્ષના સમયગાળા દરમિયાન એક જ વાક્ય સાંપડ્યું છે કે ભણેલા માણસ જોડે બેસીને ડિપ્રેશન અનુભવવું એના કરતા અભણ માણસ જોડે બેસીને ગપાટા મારવા એના જેવું સત્ય બીજું એક પણ નથી તમે તારી વગાડીને મને શેમાં ગણ્યો એ મને ખબર નથી પણ તમે જેમાં ગણ્યો હશે એમાં મને એનો આનંદ જ છે અમદાવાદ મને ખૂબ ગમે છે હું ખાસ અમદાવાદથી આવ્યો છું ઘણીવાર દૂરથી નજીક આવું સહેલું છે પણ નજીકથી પાસે આવવું બહુ અઘરું હોય છે અને ગુરુદેવ તમે પાસે નથી શ્વાસે શ્વાસે છો એવા વિશ્વાસે વાતને મૂકી રહ્યો છું મને ખબર છે કે થોડીક મિનિટોમાં મારે વાત પૂરી કરવાની છે કારણ કે પાછી આ બધાની જઠરાગની ઉદ્દીપન થશે ત્યારે અહીંયાથી કોઈ રહેશે નહીં ત્યારે એમને કોઈ સ્વભાવ કામ નહીં આવે સીધું જ થાળી દેખાશે એટલે હું મને ખબર છે કે મારે શું અને એમાં મને ગુજરાતીઓ માટે તો પુષ્કળ માન છે પુષ્કળ માન છે કલ્પેશભાઈ ખરેખર ગુજરાતી ઘરો માં જે ફ્રીઝ છે એ ઘરોમાંનું ફ્રીજ એ લગભગ ફ્રોઝન ફૂડની ઝોનલ ઓફિસ જેવું છે જે ના ભરવાનું હોય એ પણ ભરે છે કરિયાણાવાળા જે લોટ એમ રાખતો હોય એ લોટ આ લોકો ફ્રીજમાં રાખે છે આપણને ઘણી વાર વિસ્મય થાય કે આ બહેનો કેવી રીતે મેનેજ કરતી હશે આ બધું આટલી બુદ્ધિ ક્યાંથી લાવતી હશે કે લોટ ફ્રીઝમાં મૂકે છે અને બધા પર ચીઝ આવી ગઈ છે બધા પર હવે તો બરફના ગોળા ઉપર ચીઝ અને પછી પાછો એનો સેલ્ફી લે એક તો સેલ્ફી ખરેખર કોઈનો સારો આવતો નથી એમને લાગે છે કે બહુ સારો સેલ્ફી આવે છે ખરેખર તમે તમારી જાતને પૂછજો એક પણ સેલ્ફી સારો આવે છે અને પાછા એમાં ચીઝવાળા હબરકા સાથેના ફોટા મૂકે એવા ભૂંડા લાગે એવા ભૂંડા લાગે કે આ શું હવે બધામાં ચીઝ આવી ગઈ છે હવે ખાલી દાળમાં બદામ જ બાકી રહી છે બાકી બધું અને ગુજરાતી બહેનોને ભાતમાંથી જેટલી આઈટમ કરતા આવડે છે ને ભાત વધવો જોઈએ બસ આ જુદી ભાત છે આ જુદી ભાત છે વધેલી વસ્તુમાંથી ઉપયોગ કરીને બનાવવો વધેલી વસ્તુનો સદઉપયોગ કરવો એ જે બહેનોની આવડત છે ને હું એમને શાસ્ત્રાંગ વંદન કરું છું લુંગીમાંથી પોતું કેવી રીતે કરવું એકી એક વસ્તુનો સદુપયોગ આ મને ગમે છે તમે જુઓ ગુજરાતીઓ અદ્ભુત છે મોબાઈલ ગમે તેટલો મોંઘો ખરીદે પણ ટફન ગ્લાસ તો લારીવાળા પાસેથી જ લેવાનું આ મને ગણિત જ સમજાતું નથી કે હવે 8 લાખ રૂપિયા ખર્ચી ના કે છે હવે 300 માં જીવ રહ્યો એના કરતા અહીંયાથી લઈ લેને દોસ્ત આ ખબર નથી પડતી મને આ ગુજરાતીઓ તમે જોજો કોઈ પણ ભાષા બોલે ગુજરાતી જ લાગે આ થોડું ધીરે ધીરે સમજાશે ઉતાવળ ના કરતા પણ ખરેખર કારણ વગર અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરે અને એમ જો બે અમદાવાદના વિદેશમાં ભેગા થયા હોય તો એટલા કોન્ફિડન્સથી અંગ્રેજીમાં ભૂલો કરે અને હવે તો એક આખી પેઢી બદલાઈ ગઈ છે આપણે ત્યાં વાસણો ઉપર નામ નામ લખવાની પ્રથા પ્રથા હતી હતી એ બહુ સારી જર્મનના વાસણ પર લખાય તો એ નામ લખવાના મશીનનો અવાજ જુદો આવે સ્ટીલના વાસણ ઉપર નામ લખાય તો એ સ્ટીલના વાસણ પર મશીન ફરતું હોય એનો અવાજ જુદો આવે આ બધા અવાજો એ હવે આવજો કહી દીધું છે પહેલા તો હતા આ વાસણ પર નામ લખવાની પ્રથા જેને કારણે આપણું ગયું હોય તો એક ઘરેથી ખાલી નહોતું આવતું ભરીને આવતું ખાલી વાસણ ન મોકલાય એવા પણ ભરેલા હતા હવે આપણે વિશ્વ શાંતિની વાતો કરીએ છીએ પાડોશીનો નંબર બ્લોક કરીએ છીએ એવી સ્થિતિમાં જીવીએ છીએ આપણે 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 આપણી જાત ઉપર થોડું ફોકસ કરવું પડશે આત્માના અરીસામાં જોવું પડશે એ ના એ કેટલાકને તો એમની સાત પેઢીઓના નામ ખબર નહીં જ હોય કારણ કે હવે વાઈફાઈ નંબર આવી ગયો છે ખબર રાખવા માટે એ જ યાદ રાખવાનો છે વાઈફાઈ સિવાય છૂટકો નથી બાકી પહેલાં ફોટા ના હોય તો ઘરના વાસણો ઉપરથી સાતે પેઢીઓ મળી આવતી હતી કે આ અમારી સાત પેઢીઓ હતી આ બહુ મોટી સંસ્કૃતિ હતી આપણા ત્યાંની પછી તો મેલા માઇન્ડ આવી ગયા માઇન્ડ ધીરે 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 બધાના મગજ જ મેલા થઈ ગયા પછી જ એટલે પછી શું થાય આપણે ત્યાં કરવું શું કેવી રીતે અને કેટલાક તો પાછા વાસણો આપે ને તો નાની વાટકી આપી હોય એની ઉપર આખો નિબંધ લખાવે એ પાછો જુદો હતો સમય આખું ને ફલાણા ભાઈના લગ્નમાં ફલાણા બેનના સસરાના ફલાણા પક્ષ તરફથી આખો નિબંધ નાની વાટકી પર લખ્યો હોય આપણને એમ થાય કે આ સાત આઠ નામ એક વાટકી પર લખ્યા છે વાટકીમાં કશું ગરમ કરવા મૂક્યું હોય આપણને એમ લાગે આખું કુટુંબ ગરમ થતું હશે અને હવે આખી સંસ્કૃતિ ડિસ્પોઝેબલ થઈ ગઈ છે કશું કહેવાય એવું રહ્યું નથી કાં તો વાપરો ને કાં તો ફેંકી દો આપણે ક્યાં જઈ રહ્યા છીએ એનું ધ્યાન રાખજો સર્જકનો શબ્દ તો રાખે છે તૈયાર છે એની કરોડ રજૂ ટટ્ટાર છે ગુરુ મહંતો રાખે છે એટલે એમની નિશ્રામાં આપણે આપણે પાવન થઈએ છીએ ગમે છે આપણને આ બધું છૂટતું ન જાય ભાષાનું વળગણ સાથે રહેવું જોઈએ હવે તો મેં સોચ્યું તું ઈટ કરી લે તારા પપ્પાએ મને અંગ્રેજીમાં આઈ લવ યુ કરે કહેલું પછી અમારા લગ્ન થયેલા લગ્ન એટલે મેરેજ તું ટોક કરે ત્યારે ધ્યાન રાખ કપડાં ઇસ્ત્રીમાં આપવાના છે એવું ન કહેવાય ખરાબ લાગે જાણે ઇસ્ત્રી વાળો શું મોટો લૂંટી લેવાનો હોય આપણને કપડા હવે આખી ભાષા બદલાઈ ગઈ છે કેવી રીતે વાત કરવી એમાં કીટી પાર્ટીમાં બહેનો મળે ત્યારે જે વાતો થાય અદભુત વાતો સાહેબ અને કીટી પાર્ટી સ્પેશિયલ થાય છે એવું નથી હો છોકરાઓને લેવા જતા પણ થાય છે સ્કૂલની બહાર જે રીતે મોંઘી દાટ ગાડીઓમાં ગાડી ચલાવતા ન આવડતી હોય છતાં ગાડી ચલાવે ચલાવે અને પાછો અંદર એવું રાખે કે મારા જેવી અદભુત ગાડી કોઈ ચલાવતું જ નથી છ મહિના પછી લંબચોરસ ગાડી ગોળ થઈ ગઈ હોય તોય એવું લાગે કે ના મને આવડે છે અને એ પછી બધી મમ્મીઓ જે રીતે વાત કરે ને આપણને એમ થાય કે આ પછી છોકરાને શું આપશે થોડા આપણે અંદર ઉતરીએ થોડા આપણે અંદર ઝાંખી કરીએ આપણું સમર્પણ ક્યાં છે સમર્પણ હશે ને તો ઉપરના છ એ છ મુદ્દા શોધવા નહીં જવા પડે આવી જશે મને આનંદ એટલા માટે છે કારણ કે ગુરુદેવે આ પુસ્તક ગુજરાતીમાં લખીને ગુજરાતી ભાષા ઉપર ઉપકાર કર્યો છે મને આનંદ એટલા માટે છે કે ગુરુદેવે આ પુસ્તક ગુજરાતીમાં લખીને માતૃભાષાનું ગૌરવ વધાર્યું છે મને આનંદ એટલા માટે છે કે આ પુસ્તક દ્વારા લાખો હૃદય સુધી વૈશ્વિક ચેતનાના વણઝારાના સ્પર્શના અમી છાંટણા અનુભવાશે આજે એ ગ્રંથ વિમોચનના મહોત્સવ પ્રસંગે મને બોલાવ્યો છે મારી કૃતજ્ઞતા પ્રગટ કરું છું હંમેશા એમની સાથે હોવું મને ગમે છે મહાબોધી સાહેબ તો ફોન પર વાત કરે હું વાત કરું ઓછું મળે ઓછું બોલાય પણ વધારે ખુલાય રત્નાસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે તો જ્યારે મળું ત્યારે આનંદ જ આનંદ હોય છે એક ક્ષણોને બધી કેદ કરી રાખું છું લખી પણ રાખું છું કે આજે સાહેબ જોડે આટલી વાત થઈ આમ થઈ મને ગમે છે એમની સાથે રહેવું જૈન ધર્મ મને ગમે છે જૈન ધર્મનું ઋણ છે ગુજરાતી ભાષા ઉપર જાહેરમાં કહું છું જૈન ધર્મનું ઋણ છે ગુજરાતી ભાષા ઉપર જૈન ધર્મએ ગુજરાતી ભાષાને વ્યાકરણ આપ્યું નહીંતર આ ભાષા લપટી પડી ગઈ હોત આ ઋણ છે અને હું એ ઋણને માથે ચડાવું છું સવ પાવ પણા સણો એવું નવકાર મંત્રમાં આવે છે ત્યારે ખબર છે કે છાણાનો પ્રનાશ થવાનો છે નાશ થાય ને એ તો પછી રાખ થાય પણ રાખ થયા પછી એ રાખ ઉડી જાય પ્રનાશ થાય એટલો ત્યાગનો મહિમા આ ધર્મએ આપ્યો છે સમજાવ્યો છે અને મને બહુ જ આનંદ છે કે હું એ ધર્મને પ્રેમ કરી શકું છું કરતો રહું છું મારું બોલાયેલું મને ખબર છે કે ગુરુદેવ બોલ્યા પછી મારું બોલવું એ કેવું હોય અને હું મારા અરીસામાં તો ઝાંકતો જ હોઉં છું જોતો જ હોઉં છું કે હું કેવો લાગીશ પણ હિંમત કરીને ગુરુદેવની આ આ મોકળાશ મને ગમે છે મા હોય ને એ છોકરાને ચાલતા શીખવે ને તો છોકરો આગળ ડગલા ભરે પણ માએ તો પાછળ જ ડગલા ભરવાના હોય ગુરુદેવે એમનું પ્રવચન અટકાવીને મને ચલાવવા માટે થોડાક ડગલાઓ પાછળ ભર્યા એ મારા માટે વધારે અગત્યની બાબત છે બાકી તો એક છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય પંદર વીસ દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા હું તને ટ્યુશનમાં જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને એટલે છોકરાએ કીધું સાહેબ સાચું કહું મને તો કંઈ ટપ્પો પડતો નથી પણ તમારું પાકું થતું હોય તો મને વાંધો નથી આપણું પણ એવું હોય તો મને વાંધો નથી બાકી દરેક વાર્તામાં આવે છે એક ગરીબ બ્રાહ્મણ હતો અને પછી તરત બીજું વાક્ય આવે એક ચતુર વાણીઓ હતો મને આ કોમ્બિનેશન હજી સુધી સમજાયું નથી પણ તમને સમજાય ત્યારે મને કહેજો તમે મને આટલી સરસ રીતે સાંભળ્યો છે ત્યારે માત્ર ચાર પંક્તિ કહી અને મારી વાણીને આપું છું બધાને કરી દંડવત એ નમે છે મજા બહુ પડે જીન્સમાં જો રમે છે દિવસ રાત સાંજે સવારે ગમે છે મને મારી ભાષા વધારે ગમે છે આ વધારે ગમતી ભાષામાં એક સ્પર્શ ઉમેરાયો છે એ સૌથી વધારે ગમે છે જય જીરેન્દ્ર